નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એની અંદર પાઠ છે 8મો, જેનું નામ છે દોહા અષ્ટ, એટલે એ દોહા જેના 3 લેખક છે એના આપણને અહીં દોહા છે એ રજૂ કરવામાં આવેલા છે. તો દોહાના 3 લેખક છે, એક છે કબીર, તુલસીદાસ અને રહી, એના ત્રણેય એ ત્રણેયના અહીં દોહા છે એ આપણને અહીં રજૂ કરવામાં આવેલા છે. તો આ દોહા છે એના દ્વારા આપણને છે એ સરળ, સહજ અને જીવનમાં ઉપયોગી થાય એવા ગુણ, વ્યવહાર અને સ્વભાવ, નીતિ એનાથી આપણને પરિચિત કરાવે છે. તેમાં આપણને પહેલાં છે એ કબીર, એના વિશે આપણે, એના દોહા વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો એ કબીર છે એ 15મી શતાબ્દી કે કવિ થે, વે બડે હી સંત થે, ઉન્હોને હિન્દુ ઓર મુસલમાનો કો ઉનકી ગલતીઓ કે લીએ ફટકારા હૈ ઓર દોનો કો હિલ મિલ કર રહેને કા ઉપદેશ ભી દિયા હૈ. એટલે કે કબીરે છે એ હિન્દુ અને મુસલમાન લોકોને હળી મળીને રહેવાનો એક ઉપદેશ પણ આપેલો છે. તો એના દોહા આપણે જોઈએ. તો પહેલો છે, બડા હોવા તો ક્યાં હોવા જૈસે પેડ ખજૂર, પથિકો છાયા નહીં ફલ આગે અતિ દૂર. એટલે બડા હોને સે કિસી કા મહત્વ બડ નહીં જાતા, એટલે કે કોઈ પણ વસ્તુ મોટી હોય એનું મહત્વ છે એનાથી નથી વધતું. ખજૂર કા પેડ તો બહુત બડા હૈ, એટલે કે જો એવું હોય કે જે મોટી વસ્તુ હોય એનું મહત્વ વધુ, તો ખજૂરનું વૃક્ષ છે એ તો બહુ જ મોટું હોય, પર ઉનસે કોઈ લાભ નહીં હૈ, પરંતુ એનાથી આપણને કાંઈ લાભ થતો નથી. ખજૂર કે પેડ પર ફલ ભી બહુત ઊંચાઈ પર લગતે હૈ ઓર પેડ કે નીચે બેઠ કર કોઈ મુસાફિર વિશ્રામ ભી નહીં કર સકતા. એટલે કે ખજૂરના વૃક્ષ છે એની ઉપર ફળ પણ કેટલા બહુ ઊંચે હોય છે અને એનો વૃક્ષનો છાંયો પણ નીચે પડતો નથી, તો એટલા માટે કોઈ મુસાફિર છે એટલે કે રસ્તામાં કોઈને આરામ કરવો હોય તો એને છાયાનો લાભ પણ એને મળતો નથી. એટલે જો કોઈ કાંઈ વસ્તુ મોટી હોય તો એનું મહત્વ વધુ છે એ માની લેવું ખોટું છે, કેમકે એવું જરૂરી નથી કે મોટી વસ્તુ જ ઉપયોગી થાય, ક્યારેક ક્યારેક નાની વસ્તુ પણ બહુ વધુ પડતી ઉપયોગી આપણને બનતી હોય છે. તો આ પહેલાં દોહાનો ભાવ હતો. તો બીજો દોહો છે, સાધુ એસા ચાહીએ જેસા સૂપ ભુજાય, સાર સાર કો ગરી રહે થોતા દડે ઉગાર. એટલે સાધુ એટલે કે સજ્જન વ્યક્તિ, સૂપ એટલે કે સુપડા જેવો સ્વભાવ હોવો જોઈએ, એટલે સૂપ અચ્છે અનાજ કો રખ લેતા હૈ ઓર કચરે કો બહાર ફેંકતા હૈ. એટલે એક સારો વ્યક્તિ, સજ્જન વ્યક્તિ કેવો હોવો જોઈએ? સુપડા જેવો હોવો જોઈએ. એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો કે જ્યારે સુપડામાં અનાજ છે એ છાળતા હોય તો અનાજ સારું હોય એ અંદર રહે છે અને કચરો હોય એ બહાર ફેંકાઈ જાય છે. તો એવી રીતે છે એ સાધુ છે એ સારી વાતો છે એ આપણને સમજાવે અને વ્યર્થ વાતો છે એના ઉપર આપણને ધ્યાન પણ ન આપે, એવો છે એ સાધુ હોવો જોઈએ. ત્યારબાદ ત્રીજો છે, મખી ગુડ મેં ગળી રહે પંખ હો રહો લિપટાએ, હાથ મળે ઓર શિર ગુને લાલચ બુરી બલાય. એટલે કે માખી છે એ ગોળ ખાવાની લાલચમાં ગોળ ઉપર બેસે છે, પરંતુ એના પગ છે એ એમાં ગોળમાં ફસાઈ જાય છે. પછી એ ગમે એટલું કે કોશિશ કરે હાથ ફેલાવે, પરંતુ એમાંથી નીકળી શકતી નથી અને પછી પસ્તાવો કરે છે કે ગુડ મેં ફસ ગઈ. એટલે લાલચ કરવી જોઈએ નહીં, જો આપણે થોડુંક મળતું હોય તો એમાં ખુશ થઈ જવું જોઈએ, વધારે પડતી ઈચ્છા રાખીએ તો એ આપણને જ નુકસાનકારક છે. તો આજે આપણે અહીંયા આ ત્રણેય દોહા છે એ કબીરના દોહા વિશે વાત કરી. હવે તુલસીદાસ અને રહીમ એના દોહા વિશે છે એ આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. અને અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું છે એવી આશા રાખું છું અને થેન્ક યુ.